नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आप सौनु हार्दिक स्वागत है। हूँ छू आपनी साथे हितेश दवे। तो जुए आज ने मुख्य हेडलाइन। राजकोट जूनागढ़ ना ख्यातनाम 21 थी वधु ज्वेलर्स ऊपर आवकवेरा विभाग टीम त्राटकी। महापालिका अने नगरपालिका नी खाली बैठकों माटे 6 ऑगस्टे मतदान। वडाप्रधान मोदी ने फ्रांस मुलाकात संरक्षण क्षेत्र माटे अति महत्वपूर्ण निवडशे। तो हवे जोईए विगतवार समाचार। राजकोट अने जूनागढ़ में आज वेली सवार थी ज सोना चांदी ना वेपारियों ने त्यां इनकम टेक्से दरोड़ा पाड्या छे। राजकोटना प्रचलित ज्वेलर्स ने त्यां वेली सवारथी ज इनकम टेक्सना दरोड़ा पाड़वामां आव्या हता, जे बाद ज्वेलर्स में फफड़ाट मची जवा पाम्यो छे। आ उपरांत 20 जेटला स्थळोए इनकम टेक्स द्वारा सर्च ऑपरेशन हाथ धरवामां आव्यु छे। महत्वनुं छे के राजकोटमां लांबा समय बाद इनकम टेक्से दरोड़ा पाड्या छे। ज्वेलरोनी साथोसाथ रियल एस्टेट उपर पण दरोड़ा पाड़वामां आव्या छे, जेमां वर्धमान ग्रुप उपर वहेली सवारथी ज ऑपरेशन हाथ धरवामां आव्यु छे। वर्धमान ग्रुपना केतनभाई पटेल, मिलनभाई मेहता तथा जमीन लेवेच करनार विमलभाई पादरियाने वहेली सवारथी ज आवकवेरा विभागनी टीम त्राटकी छे। आ अंगे वधु विगत माटे आपणी साथे जोड़ाई गया छे आपणा संवाददाता मारुत। जी मारुत, शुं छे समग्र विगत? देशनी अर्थव्यवस्था सुचारू रूपथी चालती रहे ते माटे सरकार द्वारा अनेकविध प्रयत्नो हाथ धरवामां आवता होय छे, परंतु ઘણા ખરા કિસ્સાઓમાં જે કરદાતાઓ છે તે કર ચોરી કરતા પકડાય છે, ત્યારે તેમના ઉપર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે અને વિવિધ સ્થળો ઉપર આવકવેરા વિભાગ કે જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હોય છે। રાજકોટની વાત કરીએ તો આજે વહેલી સવારથી રાજકોટના ખ્યાતનામ જ્વેલર્સ ઉપર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। માત્ર રાજકોટ જ નહીં પરંતુ જૂનાગઢમાં પણ આવકવેરા વિભાગના દરોડા હાથ ધરવામાં આવ્યા છે। ગુજરાત સહિત દેશભરમાં આશરે 15થી વધુ સ્થળો ઉપર જે વિવિધ જ્વેલર્સો જે છે તેમને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગ એટલે કે અન્વેષણ વિભાગના અધિકારીઓની ટુકડી આવી પહોંચી હતી અને તમામ ડિજિટલ ડેટા સહિતના જે જરૂરી દસ્તાવેજો છે બેંક લકોર છે તેને સીઝ કરી દેવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરાઈ રહી છે। માત્ર જ્વેલર્સ જ નહીં પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ધમાન ગ્રુપ ઉપર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે। આંતરિક સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ આ સર્ચ ઓપરેશન કેટલા દિવસ સુધી ચાલે તેનો કોઈ અંદાજો નથી, પરંતુ છેલ્લા લાંબા સમયમાં રાજકોટ દ્વારા આ કોઈ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ન હતું અને હાલ જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો સામે આવશે તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે। અને આ સર્ચ ઓપરેશનથી જ્વેલર્સ ઉદ્યોગમાં માલિકોમાં ફફડાટ પણ મચી ગયો છે, કારણ કે હવે જ્વેલરની સાથે સાથે રિયલ એસ્ટેટમાં પણ આવકવેરા વિભાગના દરોડા પડવામાં આવી રહ્યા છે। જી આભાર મારુત। રાજ્યમાં મહાપાલિકા અને નગરપાલિકાની પ્રસંગો બાદ ખાલી પડેલી બેઠકો માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટ અને સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો અને 18 નગરપાલિકાની 29 બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। 8મી ઓગસ્ટના રોજ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ની 2 બેઠકો છેલ્લા 9 માસથી ખાલી પડી છે। કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયેલા વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધો હતો। કોંગ્રેસના કોર્પોરેટરોની ફરિયાદ બાદ શહેરી વિકાસ સચિવ દ્વારા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા, જેને કારણે 2 બેઠકો ખાલી પડી છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની પણ 1 બેઠક ખાલી પડી છે આ ઉપરાંત ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીર સોમનાથ અને પંચમહાલ સહિત રાજ્યની 18 નગરપાલિકાની 29 બેઠકો ખાલી પડી છે, જેના માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। આગામી 17મી જુલાઈના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે। 22મી જુલાઈ સુધીમાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો નામાંકન પત્ર દાખલ કરી શકશે। ભારત ફ્રાન્સ પાસેથી ફરી એક વખત રાફેલ જેટ ખરીદવા જઈ રહ્યું છે। આ રાફેલનું નેવલ વર્ઝન હશે, એટલે કે તેનો ઉપયોગ નેવી દ્વારા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 2 દિવસીય ફ્રાન્સ મુલાકાત દરમિયાન આ ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય છે। તેની કિંમતો હજુ જાણવા મળી નથી, પરંતુ 24-30 જેટ ખરીદવાની યોજના છે। ડિફેન્સ એક્ઝિબિશન કાઉન્સિલિંગની બેઠક બાદ જેટની કિંમતો જાહેર થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 જુલાઈએ ફ્રાન્સમાં રહેશે।
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને બેસ્ટિલ ડે પરેડમાં પીએમને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા છે. તે દરમિયાન પીએમ રાફેલ મરીન જેટ્સ ડીલને આખરી ઓપ આપી શકે છે. ભારતીય નૌકાદળે રાફેલનું નેટવર્ક વર્ઝન ધરાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. યુએસ દરિયાઈ દેખરેખ માટે F-18 સુપર અનેટ્સનો ઉપયોગ કરે છે. હવે જ્યારે ચીન સાથે દરિયાઈ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે ત્યારે નેવીને પણ આવા શક્તિશાળી જેટની જરૂર છે. રક્ષામંત્રી રક્ષા અધિગ્રહણ પરિષદના અધ્યક્ષ છે. આવતા અઠવાડિયે પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાત પહેલા કેટલા જેટ ખરીદવામાં આવશે, તેની કિંમત શું હશે અને આ ડીલનું સ્વરૂપ શું હશે તેની વધુ માહિતી કાઉન્સિલની બેઠકમાં સામે આવી શકે છે. ભારત પાસે હાલ રાફેલનું એરફોર્સ વર્ઝન છે. ગયા વર્ષે ફ્રાન્સે તમામ 36 રાફેલ ફાઇટર જેટની ડિલિવરી. એવું કહેવાય છે કે દરેક રાફેલ જેટની કિંમત ભારતના કરોડો રૂપિયા છે. એટલું જ નહીં, 3 સ્કોર્પિયન સબમરીનની પણ ખરીદી કરવામાં આવે તેવી આશા હાલ સેવાઈ રહી છે. રાજકોટમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે આગવું નામ ધરાવતી શિવ હ્યુન્ડાઈ ખાતે હ્યુન્ડાઈ એક્સટર કાર લોન્ચ કરવામાં આવી હતી. હ્યુન્ડાઈ એક્સટરનું ડિરેક્ટર શ્રી વિષ્ણુકુમાર પટેલ, શ્રી પ્રદીપભાઈ પટેલ તથા શ્રી જિજ્ઞેશભાઈ અમૃત્યાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કંપનીની મોસ્ટ વેલ્યુએબલ હ્યુન્ડાઈ એક્સટર કાર છે. 6 લાખથી હ્યુન્ડાઈ એક્સટરની પ્રાઇસ શરૂ થાય છે. હ્યુન્ડાઈ એક્સટરના લોન્ચના સમારોહમાં તમામ સ્ટાફ મેમ્બર્સ તથા ગ્રાહકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ તકે શ્રી હ્યુન્ડાઈના સીઈઓ રક્ષિતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે હ્યુન્ડાઈ એક્સટર અનેકવિધ આકર્ષક સુવિધાઓથી સજ્જ છે. મારું નામ રક્ષિત ભીમજાણી છે. હું શ્રી હ્યુન્ડાઈમાં એઝ અ સીઈઓ વર્ક કરું છું. શ્રી હ્યુન્ડાઈ માટે તેમજ હ્યુન્ડાઈના કસ્ટમર માટે આ એક ખૂબ સારો પ્રસંગ છે. મારી ભાષામાં કહી શકું કે હ્યુન્ડાઈ પાસે એક એવું સેગમેન્ટ હતું જે હમણાં ઘણા ટાઈમથી નહોતું. ઈ સ્પેસમાં મિની એસયુવી કહી શકો કે સ્મોલ એસયુવી કહી શકો, ઈ સેગમેન્ટની ગાડી અત્યાર સુધી નહોતી. જે એક્સટર આપણી ગાડી લોન્ચ થઈ ગઈ છે, એક્સટરનું સ્લોગન જ એના માટે ઘણું બધું કહી દે છે, થિંક આઉટસાઇડ થિંક એક્સટર. એટલે આ સેગમેન્ટની ગાડીમાં ઘણા બધા એવા ફીચર્સ છે જે કોઈ કાર નથી આપતી, કે આ બીજી કોઈ ઓઈએમ નથી આપતી, કોઈ બ્રાન્ડ નથી આપતી, જે હ્યુન્ડાઈ આ કારમાં આપેલું છે. જેમ કે ઇલેક્ટ્રોનિક સનરૂફ છે, એ સિવાય ઘણા બધા એલેક્સા છે, ઇલેક્ટ્રિક કાર તમે કહી શકો કે એલેક્સા જેવા ફીચર્સ બી આવી કારમાં આવી દીધી છે. આ કારની પ્રાઇસ રેન્જ 599 થી 999 સુધીની છે, જેમાં ઘણા બધા એન્જિન ઓપ્શન બી અવેલેબલ છે. પેટ્રોલ છે, સીએનજી છે, મેન્યુઅલ કાર છે, સીએનજી ઓટોમેટિક કાર બી અવેલેબલ છે. અત્યારનું ટ્રાફિક સેન્સને જોતા માટે ઓટોમેટિક કાર બી કંપનીએ આપેલી છે. તો 1.2 એન્જિન સેગમેન્ટમાં સૌથી સારામાં સારી ગાડી ફૂલી લોડેડ ફીચર્સ સાથે આપેલી છે. સો હું બધા કસ્ટમરને વેલકમ કરીશ અને બધા એમનો ટાઈમ આપ્યો એના માટે થેન્ક યુ. સિટિંગની વાત કરું તો 5-સીટર કાર છે. સિટી માટે કે થોડુંક તમારે લાંબુ ટ્રાવેલિંગ માટે જવું તો એના માટે બી યુઝફુલ છે. સેફ્ટી ફીચર્સની વાત કરું તો હ્યુન્ડાઈ ઓલવેઝ સેફ્ટી ફીચર્સ માટે જ વિચારે છે. ABS, EBD, ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જે 15-20 લાખની ગાડીઓમાં આવે છે એ આ કારમાં પહેલાં મોડલથી આપી દીધું છે. અને બીજા બધા વેન્ટિલેટેડ સીટ છે, એવા બધા ફીચર્સ બી ઘણા એડ કરેલા છે. મેઇન વસ્તુ ડેશબોર્ડ કેમેરા. અત્યારે ઘણા એક્સિડન્ટ થતા હોય છે, ઘણીવાર ગાડીની થેફ્ટ થતી હોય છે તો એ આપણને આઈડિયા નથી આવતું. તો ડેશબોર્ડ કેમેરા આપી દીધું છે, બ્લુ લિંક આપી દીધું છે, જેના લીધે તમને તમારી ગાડી ક્યાં છે એક્ઝેક્ટ GPRS લોકેશન મળી શકે. નેવિગેશન ઇનબિલ્ટ આપી દીધું છે. સો સેફ્ટી માટે કોઈ દી હ્યુન્ડાઈ કોમ્પ્રોમાઇઝ કર્યું બી નથી ને અત્યારે બી નથી કર્યું. રાજકોટ શહેરના આંગણે ચુવાડિયા, તળપદા, ઘેડિયા અને દિવેજા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજ્યુકેશન ફેમિલીના યુવક યુવતીઓ માટે 63મા જીવનસાથી પરિચય મેળાનો આયોજન તારીખ 16ને રવિવારના રોજ પેડકરોડ ખાતે કરવામાં આવ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યભરના કોળી સમાજના આશરે 1000 દીકરા દીકરીઓ ભાગ લેશે. મારું નામ દેવાંગભાઈ કુકાવા, જયવેલના જય માતા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ. આગામી કોળી શક્તિ યુવક મંડળ અને જયવેલના જય માંધાતા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી 16-7 પેંડક રોડ સેટેલાઇટ ચોક પંડિત દીદણે ઉપાધ્યક્ષ હોલ ખાતે સમસ્ત કોળી સમાજનો ચુવાડિયા, તળપદા, ઘેડિયા, દિવેચિયા, સમગ્ર ગુજરાતભરના દીકરા દીકરીઓ જે એજ્યુકેશન છે, શિક્ષકો, ડૉક્ટરો, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, એમના દીકરા દીકરીઓ માટે જીવનસાથી પરિચય મેળાનું આયોજન રાખેલ છે. આ જીવનસાથી પરિચય મેળો ગુજરાતનો સૌથી વિશાળ અને સૌથી મોટો અને સૌથી નંબર વન દર વર્ષે રાજકોટમાં આયોજન કરવામાં આવે છે. અને આ અમારા પરિચય મેળાનું રાજકોટ ખાતે જે પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે તેની દર વર્ષે હોલ્ડ ઇન્ડિયા કોળી સમાજના તમામ પ્રતિનિધિઓ પણ નોંધ લઈએ છીએ. અને
આ આયોજનના મેળામાં સતત અમારી ટીમ જયવેલના જય માંદાતા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અમારા કલ્પેશભાઈ બાવરિયા, શૈલેષભાઈ માલમ, હકાભાઈ સોરાણી, લાલજીભાઈ છનેરિયા, બાપભાઈ વસોલિયા, આખી ટીમ સતત જહમત ઉઠાવી રહી છે. અમારી પાસે અત્યાર સુધીમાં હોલ ગુજરાત લેવલનું ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં આયોજન કરવામાં આવે છે. 1199નું અમારી પાસે રજીસ્ટર છે, એમાંથી રાજકોટની અંદર 700 થી 800 દીકરા દીકરીઓ ઉપસ્થિત રહેવાના છે. વાણંદ સમાજના અગ્રણીઓ દ્વારા સમગ્ર વાણંદ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આગામી 15ના રોજ હેમુગઢવી હોલ ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેમાં 1 થી 9 ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ચોપડા જેવી અભ્યાસલક્ષી વસ્તુઓ અપાશે અને ધોરણ 10 અને 12ના ટોપ 10 તેમજ 97 PR ઉપરના વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે. સાથોસાથ વાણંદ સમાજના આ જીવન સેવા કરનાર પરિવારને પણ સન્માનિત કરવામાં આવશે તથા આ તકે કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ દ્વારા આ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. મારું નામ સુનિલ સુરાણી છે. વાણંદ વિદ્યાર્થી સન્માન સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમમાં લગભગ સમગ્ર સૌરાષ્ટ્રના વાણંદ જ્ઞાતિના વિદ્યાર્થી જે તેજસ્વી તારલાઓ છે તેનો સન્માન કાર્યક્રમ આગામી તારીખ 15/7/2023 શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે યોજાશે. બપોરે 2 થી 7 નો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 1000થી પણ વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ ફોર્મ લેવાનું શરૂ છે, પણ કાર્યક્રમ અને એની મર્યાદા સંખ્યા અને મર્યાદિતમાં ધ્યાન લઈ આજથી ફોર્મ લેવાનું બંધ કર્યું છે. પણ જે લોકોએ ફોર્મ ભર્યા છે, જે લોકો સારા માર્કે પાસ થયા, જે વિદ્યાર્થીઓનું સન્માનવાના છે, એ તમામને મારી અપીલ છે કે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ના સમયમાં તમે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થી આવવાના છે. સાથોસાથ અમારી જ્ઞાતિના સેવાનું સન્માન છે, જે લોકોએ આજીવન ભેગધારી જેને સમાજ સેવા કરી છે એવા 5 પરિવારોનું સન્માન છે. સાથોસાથ રાજકોટના તમામ રાજકીય અગ્રણીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો બધા હાજર રહેવાના છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખભાઈ મુકેશભાઈ જોશીનું પણ આ તકે અમે સન્માન કરવાના છીએ અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ પણ આની અંદર ભાગ લેવાની છે. આ કાર્યક્રમ ખૂબ જ મોટો છે અને સમાજ લેવલનો ઘણા વર્ષો પછી, લગભગ 8-1 વર્ષ પછી વિદ્યાર્થી સન્માન સમારોહ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર સમાજમાં અત્યારે થનગનાટ છે. આ તકે ફરીથી આપના માધ્યમથી અપીલ કરું કે તમામ વિદ્યાર્થીઓને વાલીઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત આ કાર્યક્રમને સફળ બનાવી 9 સ્ટાન્ડર્ડ સુધી દરેક ધોરણના ટોપ 3, 1, 2, 3 ને અમે સિલેક્ટ કરી એમને સ્કૂલ બેગ, ચોપડા, દફતર, શીટ અને અન્ય મોમેન્ટ આપી અમે સન્માન કરવાના છીએ. જ્યારે ધોરણ 10 અને 12માં આ વખતના પરિણામને જોતા એવું લાગી રહ્યું છે કે ટોપ 3 થી નહીં પણ ટોપ 10 ને લેવા પડશે. ટોપ 10માં પણ 97 PR વાળાના જ વિદ્યાર્થીઓના નામ આવ્યા છે, એટલે વધુમાં વધુ જ્ઞાતિના બાળકો આગળ વધી રહ્યા છે, જાણી ખૂબ જ આનંદ થયો. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. આજના તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં 58થી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે અબ તક મીડિયા સાથે નરેશભાઈ પટેલે વિશેષ વાતચીત કરી તેમની સફળતાના બેકબોન સમાન તેમના પત્ની શાલિની પટેલ સાથેના પ્રેમ સંબંધ વિશે અંગત વાત કરી હતી. સાથે જ આજના દિવસે સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર તમામ લોકોનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. માં ખોડલના આશીર્વાદથી આજે 58 વર્ષ પૂરા કર્યા છે અને પરંપરાગત રીતે વર્ષો થયા રક્તદાન કેમ્પના આયોજનો થતા રહે છે. દરેક રક્તદાતાઓ, બહેનો, ભાઈઓને, યુવાનોને અને આયોજકોને મારા અભિનંદન પાઠવીને ખૂબ ખૂબ આભાર માનું છું. પરિવાર હંમેશા બેકબોન રહ્યો છે. મનોહરસિંહ દાદાને કહીને તમે એક ગિફ્ટ આપી હતી, ત્યારથી આજ સુધીની સફર, એ પ્રસંગ શું હતો? પરંપરાગત રીતે મારું કુટુંબ છે એ મારું બેકબોન છે, પણ જ્યારથી રાજકારણની વાત આવે છે ત્યારથી દાદા અમારી ઘરે આવીને એવું બોલ્યા હતા એને શંકરસિંહ કે અમને લોન તરીકે આને આપો, એકવાર ચૂંટણી પત્ર પછી તમને પાછો દઈ દઈશું. એટલે એક બહુ ખૂબ જ યાદ રહેવો પ્રસંગ છે. પણ માતાજીની ખૂબ કૃપા છે કે આવો સરસ પ્રેમ મળતો રહે છે યુવાનોનો અને સૌ લોકોનો, તે બદલ આભાર. બેકબોન એટલે શાલિની મેડમ, ખાસ એમને એક ગિફ્ટ આપવાનો પ્રસંગ જે દાદાને તમે કહ્યો હતો. જ્યારેથી મારા સંબંધો દાદાની હારે, બહુ નાનો હતો ત્યારથી દાદાની સાથે હું ફરતો અને ત્યારે મારી જ્યારે પ્રેમ કથાની વાત આવી ત્યારે મેં દાદા પાસે એક જ માગ્યું હતું કે જો મારું કુટુંબ ન માને તો આપે આમાં હસ્તક્ષેપ કરીને મારું આ કામ કરાવવાનું છે. અને પણ દાદાનો બધાનો ખૂબ પ્રેમ રહીને ખૂબ સાર્થક બન્યો છે અને સૌનો ધન્યવાદ.
ચોક્કસથી, અને ખાસ કરીને જ્યારે દેશભરના યુવાનોના એક તમે જેને કહેવાય ને કે ઘડવૈયા બની ગયા છો, રાજકીય એકેડમી પણ ચલાવી રહ્યા છો, ત્યારે યુવાનોને શું સંદેશો આપશો, શું તમારો ઉદ્દેશ્ય? આખા ભારતમાં યુવાધન ખૂબ મોટું છે, આપણે યંગેસ્ટ કન્ટ્રી છે, ત્યારે યુવાનો પ્રથમ તો વ્યસનથી દૂર રહીએ, જે ખૂબ જ અત્યારે પસરી રહ્યું છે. સાથે સાથે સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરે, સોશિયલ મીડિયા એક પોઝિટિવ વેમાં ચલાવે, એ ખૂબ મોટી વાત છે યુવાનો માટે આજની તકે. લાખો યુવાઓના ચહિતા અને ગરીબોના પ્રણેતા એવા નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ, અને તેમના પુત્ર શિવરાજભાઈ પટેલ આપણી સાથે છે. નરેશભાઈ એક અનોખું વ્યક્તિત્વ, પિતા વિશે લાઈન કહેવામાં આવે દર વખતે તમારા મોઢા ઉપર સ્મિત તો આવે જ છે, પણ આજે શું કહેશો? આજે એમને 58 વર્ષ પૂરા કર્યા એટલે એમને ખૂબ ખૂબ માતાજી, આજ રીતને એમને સેવા કરવા માટે એમને ખૂબ જ તાકાત આપે, હિંમત આપે એવી પ્રાર્થના. અને તમે જેમ કીધું કે લાખો યુવાનોના પ્રેરણા છે, પણ એ પ્રેમથી જ નરેશભાઈ બૈના છે, એટલે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને જેટલી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યા છે એમાં સ્વયંસેવકથી માંડીને બ્લડ ડોનર સુધી બધાનો ખૂબ આભાર. ખાસ કરીને રાજકીય એકેડમી શરૂ કર્યું, એમનું એક સ્વપ્ન હતું કે ભાઈ આપણા સમાજનો યુવાન છે આગળ વધે અને રાજકારણમાં જોઈન્ટ થાય, તમે પણ દેખરેખ રાખી રહ્યા છો, આ વિચારને કઈ રીતે જુઓ? રાજકીય એકેડમી શરૂ કરવાનું કારણ એક જ હેતુ છે કે સારા અને સરળ યુવાન આવે. એક જ લેવા પટેલ સમાજ માટે સીમિત નથી, અન્ય સમાજ બધા સમાજ માટે એકેડમી ઓપન છે, અને ખૂબ જ સારા લેક્ચર્સ થાય છે. હું પોતે એમાં જોડાયેલો છું એટલે મને ખબર છે, મેં બધા લેક્ચર્સ અટેન્ડ પણ કર્યા છે, અને ખૂબ જ નવી રીતના અને ઇનોવેટિવ વેમાં પ્રેક્ટિકલી રાજકારણ કેમ થાય એના વિશે અમે એક મોહિમ ઉપાડી છે. ખાસ કરીને આખા ભારતમાંથી તેમને પ્રેમ મળી રહ્યો છે, ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ અત્યારે લોકો પોતાના સ્ટેટસમાં ફોટા મૂકી રહ્યા છે કે નરેશભાઈનો આજે જન્મદિવસ, ત્યારે કેવું ફીલ થાય એક પિતાના જન્મદિવસે આટલો અપાર પ્રેમ દુનિયાભરમાંથી? હું એક જ વસ્તુ કહીશ, હું બ્લેસ્ડ, આઈ એમ બ્લેસ્ડ, એમ કે ભગવાને મને આ ઘરમાં મારો જન્મ આપ્યો એના માટે એમનો લાખ લાખ અભિનંદન, ને મેં કંઈક જૂના જન્મમાં સારા કર્મ કરી રહી છે તો જ અહીં હું પહોંચી શકું. ભુજ હૃદય સમાન હમીરસર તળાવ એટલે શહેરનું સૌંદર્ય અને કચ્છીઓનું લાગણીઓનું પ્રતીક. સતત બીજા વર્ષે ધોધમાર વરસાદને પગલે તળાવ છલકાઈ ગયું છે, ત્યારે ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા શોભાયાત્રા યોજીને પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડ્યા હતા અને વધામણા સમયની ક્ષણનો આનંદ લીધો હતો. ત્યારે અનેક લોકો દ્વારા તંત્ર પર આક્ષેપો લગાવ્યા હતા કે તળાવમાં ગટરનું પાણી ભરાતા અતિ દૂષિત બન્યું છે, તળાવના કિનારે કચરાના ઢગલાથી તળાવમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. તંત્ર દ્વારા આ તળાવની યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી. મારું નામ હરીશ છે, હું ભુજનો છું. 12 મહિનામાં 4 મહિના એ નાવા આવી હમીસે તળાવમાં, હમીસે તળાવ છલકાઈએ ત્યારે બહુ ખુશી થાય અમને. એ બાબતે નગરપાલિકાનું કામ છે, એ પાણી આવે છે ગટર લાઈન ક્યાંથી આવે છે એને બંધ કરાવો, જેવી રીતના ભીલ નાખીએ પોણા ભાગનું ગટરનું પાણી આવે છે, જો એ રસ્તો બંધ થાય વરસાદનું પાણી આવી જાય તો સારો નાહી શકે, હમણાં કોઈ ઊભી નથી શકતો. એને રોજ સફાઈ કાપે, સવારના પાણીથી નાવરાવી ફુવારો ને દવા છાંટે. આ જીવો દવા આપણે નથી જાણતા, પણ આમ માણસને ગંદકી ન મારે, ના ના લોટ નથી, આમાં દવા હશે લોટમાં, એ નગરપાલિકા આમે છાંટતી હશે, એમાં દવા હશે કે મચ્છર ન મળે, મચ્છર ના આવે, મરી ગયા મચ્છર, એવો કાંઈ દવા હશે ભલે છાંટે સારો છે. હમીસર બાબતે શું છે, આ જ્યારે હમીસર ઓગણીએ ત્યારે અમારા હૈયામાં એટલી લાગણી હોય કે અમે જોવા જઈએ, એટલે હું એ ટાઈમસર જ પહોંચી આવ્યો છું, પણ હજી સુધી કાંઈ અહીંયા ઠેકાણા નથી. દિવાલ કરેલી હતી, દિવાલ એ પણ તોડી નાખે, એટલે ઢોરો પાછા નીચે આવી ગયા, નીચે આવીને પાછું બધું ગંદકી કરે નીચે પણ, એટલે ત્યાંથી પણ ચડી ન શકાય અમારાથી, કે આ શું મંદિર સામે જ અમે દર્શન કરવા 3 ટાઈમ આવીએ છીએ. મારું નામ છે રાજગોરો, હું અંજારિયા ફરિયા કંસાળા બજાર રહું છું. હું અહીંયા રોજ નાવા આવું છું 11 અને 5મો ધોરણ. પપ્પા આવે રોજ મારા ભેગા, કાંઈ કાંઈ હું તાર શીખી ગયું. પહેલે માર્યો ત્યારે થોડી ઘણી ધાતો લાગતી હતી, ભાવે નથી લાગતી, અને જ્યાં સુધી હું નાવ નહીં ને ત્યાં સુધી મને ઘરે જવાનું જ મન ન થાય. અહીંયા રોજ આવું, હમીસાની સફાઈ થાય તો મને નાહવાની બહુ મજા આવે છે, અને બીજા લોકો કચરા પણ ન ફેંકે એટલા માટે ચોખ્ખાઈ રહે હમીસરમાં, અને બધા
નાહી શકે। ગાંધીધામની મુખ્ય માર્કેટમાં આવેલ વચલી બજારમાં આગ લાગી હતી। આગ લાગતા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સાંકડી ગલી હોવાથી સ્થાનિક લોકોએ ગાડી આગળ લઈ જવાની ના પાડતા ઈઆરસીના કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું। વેપારીઓ દ્વારા ક્રોસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઇમરજન્સી રિસ્પોન્સ ફાયર ઓફિસર નરેન્દ્ર દાન ગઢવી અને વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાની તથા કુશળ અકુશળ અસંગઠિત યુનિયનના કચ્છના જનરલ સેક્રેટરી વેલજીભાઈ અને અન્ય વેપારી સભ્યોની હાજરીમાં મુકેશ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે સમાધાન કરવામાં આવ્યું હતું। હું વેલજીભાઈ કે જા કુશળ અસંગઠિત કામદાર સેક્રેટરી કચ્છના જનરલ સેક્રેટરી છું। ગઈકાલે ફાયર બ્રિગેડ અને વેપારી એસોસિએશનના જે અમુક જે હોદ્દેદારો હતો એની સાથે જે ગઈકાલે જે માથાપચી થઈ હતી એનું આજે સમાધાન થઈ ગયું છે, અને જે લોકોએ આ કૃત્ય કર્યું હતું એ લોકોએ અમને લેખિતમાં બાંયધરી આપી છે, એટલે અમે પણ એ બાંયધરીને સ્વીકારી અને અમે પણ બંને જણાએ બંને પક્ષોએ સમાધાન કર્યું છે, અને આજથી અમારી આ જે મેટર છે અમે પૂરી કરી છે એવી અમે જાહેરાત કરી છે। રાજુ ચંદનાની, પ્રેસિડેન્ટ ગાંધીધામ વેપારી મંડળ। કાલ ગઈકાલે જે પણ ફાયર બ્રિગેડના ડ્રાઈવર મુકેશભાઈ પટેલ સાથે અમારા વેપારીઓના દીકરાઓ સાથે જે બોલાચાલી થઈ હતી, એ બોલાચાલી આવા સમયમાં થઈ એ અમે માનીએ છીએ, અને એ સમય એવો હતો કે આપણી દુકાનો સળગતી હતી અને એમાં બોલાચાલી થઈ હતી, અને એ બોલાચાલી જે પણ થઈ હોય મુકેશભાઈથી પણ જે પણ ભૂલ થઈ હોય કે ડિપાર્ટમેન્ટથી જે પણ ભૂલ થઈ હોય કે મારા વેપારીઓથી જે ભૂલ થઈ હોય એ બધા મળી અને અમે મેહુલ દેસાઈ સાહેબ, એસડીએમ સાહેબ શ્રી, એ લોકોએ મધ્યસ્થી કરી છે, અને ભાગીરથ શ્રી ઝાલા સાહેબ મામલેદાર શ્રી અને પીઆઈ દેસાઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, એ લોકોએ મધ્યસ્થી કરી અને બધું જે પણ હતું અતિ નાની બહુ ચીજ પણ એનું સ્વરૂપ બહુ મોટું થઈ ગયું હતું એને અમે સુખદ ખતમ કર્યું છે। વેલજીભાઈ સાથે રહ્યા હતા, ગઢવીભાઈ સાથે રહ્યા હતા, અમારા વેપારી મંડળના સેક્રેટરી દિનેશ ગોયલ, અમારા જીગરભાઈ પટેલ જે અમારા વેપારી મંડળના સભ્ય છે, અને આ બધા અમે વેપારીઓ સાથે રહી અને એ સુખદ પૂરો કર્યો છે, અને આગળ હાલીને ફાયર બ્રિગેડને પણ હું વિનંતી કરીશ, એ સરકારી ખાતાની ડિપાર્ટમેન્ટને વિનંતી કરીશ કે આવામાં બોલાચાલી થાય, કારણ કે જેના ઉપર આવે એ બધું થાય, અને મહેરબાની કરી અને બધા સાથે રહીને બધાને સહયોગ કરી, અને તમારો ધર્મ તો સહયોગ છે એટલે અમે પણ અમારો ધર્મ નિભાવશું, તમે પણ મહેરબાની કરી તમારો ધર્મ નિભાવશો। અંજાર મહેશ્વરી સમાજના અમુક નિર્દોષ યુવાનનો અંજારમાં થયેલ ઝઘડામાં આરોપી બનાવી ખોટી રીતે એફઆઈઆર કરી હતી। તે એફઆઈઆરમાંથી નામ કઢાવવા બાબત પૂર્વ કચ્છ એસીપી કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ પ્રમુખ અશોક ગેલા, મહેશ્વરી સમાજ પ્રમુખના નારાયણ ધુવા, બહુજન આર્મી સંસ્થાપક લખન ધુવા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ રમેશ થારુ સહિત અનેક આગેવાનો દ્વારા પૂર્વ કચ્છ એસીપી કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા। હાલ સમાચારમાં આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ન્યૂઝ। નમસ્કાર।